ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ઓગસ્ટ 2022 એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આજના આ વિડીયોમાં. તો આ વિડીયો ખાસ જોજો. તો એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ જોઈશું આજના આ વિડીયોમાં. તો એક્ઝામમાં પૂછાશે કે લાલ લિટમસ પત્ર છે એ લાલમાંથી બ્લૂ બની જાય છે, તો એ પદાર્થ એસિડ હશે કે બેઝ? આ ક્વેશ્ચન પૂછાશે. શું એસિડ લાલમાંથી ભૂરું બની જાય, મીન્સ કે એ બેઝ હશે. અને એવો બી પ્રશ્ન પૂછાય કે જો લિટમસ પત્ર ભૂરું હોય અને લાલ બનાવે તો શું હશે, તો એ એસિડ હશે. અને ઘણી વખત એક્ઝામમાં એમ બી પૂછે કે લિટમસ પત્ર ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી તો તે શું હોઈ શકે, તો તે હોઈ શકે ન્યુટ્રલ અથવા તો ક્ષાર. પછીનો ક્વેશ્ચન છે, પછી આ સમીકરણ પૂછાય છે, NaOHની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl પ્લસ H2O બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્ષાર અને પાણી બને છે, આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તમે એસિડ અને બેઝ કેવી રીતે અલગ ઓળખશો એ જણાવો. તો આપણે લિટમસ પત્ર દ્વારા આપણે એસિડ બેઝની કસોટી કરશું. પીએચ મીટર વિશે ટૂંક નોંધવી ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ, આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં પૂછાય. પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ. પછી નેક્સ્ટ